યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. યુરિયા ખાતરની 200 થેલીઓ ઝડપાઈ છે. તો ખાતરના જથ્થા સાથે બે વ્યક્તિઓની પણ અટકાયત કરી લેવાઈ છે. ખેતીવાડી સમિતિને અંગેની જાણ કરી દેવાઈ છે. યુરિયા ખાતર મળી આવ્યું છે, જેની સાથે બે વ્યક્તિઓની પણ અટકાયત કરી લેવાઈ છે. આપણે જણાવી દઈએ કે 200 જે યુરિયા ખાતરનો જે જથ્થો હતો, 200 થેલીઓ હતી, તેને ઝડપી લેવામાં આવી છે અને આ મામલે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે. તો તેની સાથે જ ખેતીવાડી સમિતિને પણ જાણ કરાઈ છે. યુરિયા ખાતર આખરે ક્યાંથી લવાયું? આટલા મોટા જથ્થામાં યુરિયા ખાતર લઈ જવાનો ઉદ્દેશ આખરે શું હતો? સવાલ ઉભા થઈ રહ્યા છે. અટકાયત કરાયેલા આ બંને લોકો આખરે કોણ છે? વધુ માહિતી આપશે સંવાદદાતા હરમેશ. હરમેશ, યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે, શું અપડેટ આ મામલે? ચોક્કસથી નારોલ પોલીસે બાતમીના આધારે એક ફેક્ટરીમાંથી જે નીમ કોટેડ યુરિયા ખાતર આવેલું છે તે નીમ કોટેડ યુરિયા ખાતરના જથ્થા સાથે બે લોકોની અટકાયત કરી છે. ખાસ તો 200 જે થેલી આવેલી છે તે 200 થેલી નીમ કોટેડ યુરિયા ખાતર હાલ પોલીસે કબજે કર્યું છે. સાથે એક ટ્રક પણ પોલીસે કબજે કર્યો છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે બે લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કારણ કે આ જે નીમ કોટેડ યુરિયા ખાતર છે તેના મામલે કાયદો એવો છે કે આ જે ખાતર છે તે માત્ર ને માત્ર ખેડૂતો વાપરી શકે, પરંતુ આજે ખાતર જે મળી આવ્યું છે તે એક કંપનીમાંથી મળી આવ્યું છે અને આ જે કંપની છે તે કંપની નારોલ વિસ્તારમાં આવેલી છે. જે બે લોકોની અટકાયત કરવામાં આવી છે તે બે લોકો પણ આ કંપનીમાંથી મળી આવ્યા હતા. પરંતુ જ્યારે પોલીસે આ ટ્રકમાં 200 થેલી સાથે જે યુરિયા ખાતર કબજે કર્યું ત્યારબાદ જે કંપની હતી તે ફેક્ટરીમાં પોલીસે સર્ચ કર્યું ત્યારે અન્ય વધુ 100 થેલી જે છે તે બેગ મળી આવી હતી. ખાસ તો વાત કરવામાં આવે તો કુલ બે લોકોની અટકાયત કરવામાં આવી છે. પરંતુ જે કંપનીના માલિક છે નરેશ શર્મા, તે ફેક્ટરીના માલિક નરેશ શર્માની પણ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. આ જે યુરિયા ખાતર છે તે ક્યાંથી લાવવામાં આવ્યું હતું, જે યુરિયા ખાતર છે તે કંપનીમાં કેમ રાખવામાં આવ્યું હતું, કારણ કે પ્રતિબંધ છે તેમ છતાં પણ ફેક્ટરીમાં રાખવામાં આવ્યું હતું, તેના મામલે થઈ અને પોલીસે તપાસ શરૂ કરી છે. જે ઝડપાયેલા જે બે લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકોની સામે 41 કરવામાં આવી છે અને તે લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પરંતુ જે ફેક્ટરીનો માલિક છે તેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. જી 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 હરમેશ, આભાર તમામ માહિતી બદલ. તો બે વ્યક્તિઓની અટકાયત કરી લેવાઈ છે. હાલમાં પૂછપરછ શરૂ કરી દીધી છે નારોલ પોલીસ સ્ટેશનમાં. આ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સાથે સાથે કંપનીના માલિકની પણ પૂછતાછ માટે કંપનીના માલિકને બોલાવવામાં આવ્યા છે. ખેડૂત અગ્રણી સાગરભાઈ રબારી જોડાઈ ગયા છે. સાગરભાઈ, ખાસ કરીને જે વાત કરવામાં આવે યુરિયા ખાતરની, જે જથ્થો મળી આવ્યો છે ત્યારે આપ શું કહેશો કે આ પ્રકારનો વપરાશ ક્યાં થઈ શકે છે, કારણ કે કંપનીમાં જથ્થો રાખવામાં આવ્યો હતો? યુરિયા હવે આગામી ચોમાસું નજીકમાં છે અને ખેડૂતો સ્વાભાવિક ખેતીની તૈયારીઓ કરતા હોય, અત્યારે વાવેતર વખતે યુરિયાની મોટા પ્રમાણમાં ખેડૂતોને જરૂર પડે, એટલે સરકાર દ્વારા આ જથ્થો જે તે ડેપો સ્થાનિક કેન્દ્રો સુધી મોકલાતો હોય અને રસ્તામાં આવી રીતે સગે વગે થતો હોય એવું સાફ દેખાય છે. આમાં ખેડૂતોને અપાતું યુરિયા ઔદ્યોગિક વપરાશ માટે મોટા પ્રમાણમાં વપરાય છે, એને કારણે જ સરકારે યુરિયાને નીમ કોટેડ કરવાનો પ્રયત્ન કર્યો અને યુરિયા ખેડૂતો માટેનું યુરિયા નીમ કોટેડ કર્યું. એ છતાં હજી ડાયરેક્ટ ટ્રાન્સફરની યોજના પૂરેપૂરી અમલમાં આવી નથી, એના કારણે ખેડૂતો માટે સબસિડાઈઝ દરે આવતું આ યુરિયા ઉદ્યોગો પોતાના વપરાશ માટે લઈ જતા હોય એવું આમાંથી સાફ દેખાય છે. બિલકુલ, એટલે કે જી આમાં કૌભાંડ થવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ કૌભાંડ જો થતું હોય તો ખેડૂતોને તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે? દરેક વખતે સિઝનમાં યુરિયાની તંગી ઉભી થાય છે. બીજી બાજુ હંમેશા સરકાર કહેતી હોય છે કે અમે પૂરતા પ્રમાણમાં સ્ટોક રિલીઝ કર્યો છે, સ્ટોક છે, ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નહીં. પરંતુ ખેડૂતો વચ્ચેથી અને સરકારના ડેપો વચ્ચેથી જે યુરિયા બીજે પગ કરી જાય છે એને કારણે સ્થાનિક સ્તરે ઘણીવાર યુરિયાની અછત ઉભી થાય છે અને ખેડૂતોની આખી સિઝન બગડે છે. યુરિયા ઔદ્યોગિક વપરાશ માટે જરૂરી છે, પરંતુ એ ઊંચા દરે આવતું હોય છે અને આ સબસિડાઈઝ હોય છે, એટલે આમાં દર સિઝનની શરૂઆતે કરોડો રૂપિયાના કૌભાંડ થાય છે. યુરિયાની ટ્રાન્સફર શિફ્ટિંગની બાબતમાં પણ સરકારે વધારે સાવચેતી રાખવી પડશે. બિલકુલ સાગરભાઈ, આભાર અમારી સાથે જોડાયા તે બદલ.